नमस्कार, जय मामादेव। केम छो विद्यार्थी मित्रों, मजा में ने? हूँ आशा राखू के आप बधा सहपरिवार मजा में हशो, बराबर ने? चलो आपणे फरीथी जोड़ाई जाइए छे। धोरण 10 सामाजिक विज्ञान पाठ 15 नी अंदर आपणे विद्यार्थी मित्रों अगाउना लेक्चर नी अंदर जे अभ्यासक्रम करी चुक्या छे, आर्थिक विकास एटले शुं, आर्थिक वृद्धि अने विकास नो तफावत, આ બધા પ્રશ્નો તમે તમારી બુકની અંદર નોંધી લેશો, બરાબર ને? એક પછી આપણે જોયું હતું ઉત્પાદનના સાધનોની જરૂરિયાતો, પછીનો ટોપિક આપણો હતો ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ। એમાં વિદ્યાર્થી મિત્રો આપણે બજાર પદ્ધતિ જે છે એ બજાર પદ્ધતિનો થોડોક અભ્યાસ કરી ચૂક્યા છીએ। ફરી વખત આપણે થોડા આગળ જઈએ અને બજાર પદ્ધતિ એટલે શું એ જોઈએ। તો ઉત્પાદનના સાધનોની જે ફાળવણી છે એ એટલા માટે કરવામાં આવે છે કે દેશનો આર્થિક વિકાસ જે છે એ ઝડપી બને એ માટેની આ મુખ્ય બે પદ્ધતિઓ અસ્તિત્વમાં આવેલી છે। એક છે બજાર પદ્ધતિ અને બીજી છે સમાજવાદી પદ્ધતિ। તો વિદ્યાર્થી મિત્રો આ બંને પદ્ધતિઓ જે છે એ બંને પદ્ધતિઓ તદ્દન એકબીજાથી કેવી છે, વિરોધી છે। આ બંને પદ્ધતિઓનો સમન્વય કરી અને કેટલીક બીજી પદ્ધતિઓ પણ ઉદ્ભવ પામી છે અને ઘણા બધા દેશોએ અલગ અલગ પદ્ધતિઓ છે એ સ્વીકારી છે। ઉત્પાદનના સાધનોની ફાળવણીની પહેલી પદ્ધતિ આપણે જોઈએ છીએ બજાર પદ્ધતિ। યાદ કરો વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ બજાર પદ્ધતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, આમ પણ પૂછાઈ શકે। તો બજાર પદ્ધતિ જે છે એ બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। બીજી રીતે તો કે મૂડી બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે। બજાર પદ્ધતિ જે છે એ અમેરિકા અને જાપાન જેવા દેશોએ પોતાનો આર્થિક વિકાસ જે છે એ બજાર પદ્ધતિથી કરેલો છે। બજાર પદ્ધતિને અંદર ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાના આધારે થાય છે। વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું, બજાર પદ્ધતિની અંદર નફાના આધારે જ આ પદ્ધતિ છે એ થતી હોય છે। કારણ કે બજારની અંદર કોઈ પણ વસ્તુ છે એ વ્યક્તિ ઉત્પાદન કરે અને વેચશે તો એને જેટલો નફો થશે એ નફાના આધારે જ એ શું કરશે, એનું ઉત્પાદન કરશે। બજાર પદ્ધતિની અંદર ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયની અંદર પણ નફો જ હોય છે। કોઈ પણ વ્યક્તિ જે છે એ ઉદ્યોગોની અંદર ત્યારે જ મૂડીરોકાણ કરે કે જ્યારે એમને નફો મળે, બરાબર ને? આપણે આ જોઈ ગયા છીએ, રિવિઝન કરીએ છીએ કે આપણે પાછી આ લિંક છે આગળ લઈ જવાની છે બજાર પદ્ધતિની। ખાસ યાદ રાખજો અવારનવાર બોર્ડની અંદર આ પ્રશ્નો છે બજાર પદ્ધતિનો એક જ ટોપિક તો હોય જ છે, બરાબર? બજાર પદ્ધતિની અંદર બજારો સંપૂર્ણપણે મુક્ત હોય છે। વ્યક્તિને જે કઈ વસ્તુ લેવાની ઈચ્છા હોય એ પોતાની પસંદગી રુચિ પ્રમાણે પોતે પોતાની વસ્તુઓ છે એ ખરીદી શકતી હોય છે। એટલા માટે બજાર પદ્ધતિની અંદર બજારો સંપૂર્ણપણે મુક્ત હોય છે, એમાં સરકારની કોઈ પણ જાતની આર્થિક નીતિ કે ભૂમિકા હોતી નથી। બજાર પદ્ધતિની અંદર સ્પર્ધાનું તત્વ જે છે એ ખૂબ જોર પકડે છે। કારણ કે આપણે જોઈએ છીએ કે બજારની અંદર નવી નવી વસ્તુઓ આવતી જ હોય છે, તો આ હરીફાઈનો યુગ થઈ ગયો છે। તો એમની અંદર આ હરીફાયુક્ત બજારોની અંદર પોતાનો જે ઉદ્યોગ છે અથવા પોતાની જે વસ્તુઓની બનાવટ છે એને ટકાવી રાખવા માટે વ્યક્તિ જે છે એ વ્યક્તિ પોતાનું મૂડીરોકાણ એવી જ રીતના કરશે, નફો પણ મળે અને વસ્તુનું વેચાણ પણ થઈ શકે। એટલા માટે ઉત્પાદનની જે આ પદ્ધતિઓ છે એ પદ્ધતિઓની અંદર બજાર પદ્ધતિની અંદર સ્પર્ધા કે હરીફાઈનું જે તત્વ છે એ અદ્રશ્ય હાથની જેમ કામ કરે છે। બજાર પદ્ધતિની અંદર રાજ્યનો કોઈ પણ જાતનો હસ્તક્ષેપ ન હોવાથી આ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। પછીનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો બજાર પદ્ધતિના લક્ષણો। હવે આ બજાર પદ્ધતિના જે લક્ષણો છે એમાં પ્રશ્ન તમને બોર્ડ પૂછી શકે છે કે બજાર પદ્ધતિના લક્ષણો જણાવો અથવા બજાર તંત્રના લક્ષણો જણાવો, પ્રશ્નનો જવાબ એક જ થાય। ક્યારેક બજાર પદ્ધતિ પણ પૂછી શકે છે અથવા બજાર તંત્ર પણ પૂછી શકે છે, જવાબ છે એક જ આવશે, પણ
એના જે શબ્દો છે એ જ શબ્દો આપણે વાપરવા અથવા તો લખવાનો આગ્રહ રાખીશું. બરોબર ને? માત્ર છ જ એમના લક્ષણો છે બજાર પદ્ધતિના, બહુ શોર્ટની અંદર તમને આપેલા છે, બહુ સહેલા છે, પણ આપણે અર્થશાસ્ત્રની ભાષામાં લખવાનો પ્રયત્ન કરીશું. બજાર પદ્ધતિના લક્ષણોની અંદર પહેલો ટોપિક તમારો છે કે ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે. કોઈ પણ વ્યક્તિ છે જે કાંઈ ઉત્પાદન કરે છે એ પોતાનો હોય છે, વ્યક્તિગત અથવા તો ખાનગી. કોઈ પણ વ્યક્તિઓ પોતાનું એક મૂડી રોકાણ કરીને ઉદ્યોગ શરૂ કરેલ છે, અથવા કોઈ પણ એક મોટી પેઢી છે અથવા તો મોટો ઉદ્યોગપતિ છે એ પોતાનો ઉદ્યોગ છે શરૂ કરતો હોય છે, એમાં એની માલિકી પોતાની જ હોય છે, સંયુક્ત રીતે કોઈની હોતી નથી. બીજું છે બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો હોય છે. આપણે ઉપર જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો આગળ. એવી જ રીતના કે બજાર પદ્ધતિની અંદર એનો મુખ્ય હેતુ શું હોય છે, તો કે જે કાંઈ ઉત્પાદન કરેલું છે એ ઉત્પાદનની અંદર જે વ્યક્તિ છે એને વધારેમાં વધારે નફો મળે, ગ્રાહકોને પસંદગી કરવાની વિશાળ તક મળે છે. કારણ કે વ્યક્તિ પોતે સ્વતંત્ર છે, એને જે વસ્તુ પસંદ પડે એ વસ્તુ એ પોતે લઈ શકે છે. બજારની અંદર એને કોઈ પણ જાતની બેફિકર પોતાને ગમતી મનપસંદ વસ્તુઓની ખરીદી કરી શકે છે. સરકારનો હસ્તક્ષેપ બજારમાં હોતો નથી, કારણ કે બજાર પદ્ધતિ છે સંપૂર્ણપણે મુક્ત છે, એટલે એમની અંદર સરકારી તંત્રનો કોઈ પણ જાતનો હસ્તક્ષેપ એટલે કે દખલગીરી આપણને જોવા મળતી નથી. પાંચમું છે ઉત્પાદનના સાધનોની ફાળવણી નફા આધારિત થાય છે. વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે કોઈ પણ વ્યક્તિ જે છે એ ઉદ્યોગોની અંદર જ્યારે પોતે રોકાણ કરે છે ત્યારે ઉત્પાદનના જે સાધનો છે એ સાધનોની ફાળવણી કોના આધારિત હોય છે, નફા આધારિત હોય છે. કારણ કે જેટલો નફો મળશે એટલો જ વ્યક્તિ ઉત્પાદન કરશે અને ઉત્પાદનની અંદર જેમ જેમ વધારો થશે તેમ તેમ એને નફો મળશે, એટલે પોતે ઉત્પાદન છે એ વધુમાં વધુ સારી રીતના કરી શકે છે. અને છેલ્લો મુદ્દો છે કે આર્થિક નિર્ણયો ભાવતંત્રના આધારે લેવાય છે. વિદ્યાર્થી મિત્રો આર્થિક નિર્ણયો જે છે એ કોના આધારે લેવામાં આવે છે, ભાવતંત્રના આધારે. બજારની અંદર દાખલા તરીકે મેં મારે પોતાની ઉત્પાદન કરેલી વસ્તુઓ બજારની અંદર વેચવા મૂકી છે, તો એમની અંદર મને જે યોગ્ય ભાવ લાગશે એ ભાવે વસ્તુનું હું વેચાણ કરીશ. તો આ છ એ છ લક્ષણો જે છે એ તમારો એક ત્રણ ભાગનો અથવા બે ભાગનો પ્રશ્ન બની શકે છે. પછીનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો બજાર પદ્ધતિના લાભો. હવે બજાર પદ્ધતિ છે એનાથી આપણને કયા કયા લાભો થાય છે, બહુ ટૂંકની ટૂંકમાં તમને માત્ર પાંચ જ મુદ્દા ટેક્સ્ટની અંદર આપેલા છે, તમે જોઈ શકો છો તમારી પાસે ટેક્સ્ટબુક છે, પણ બોર્ડે આ વખતે થોડો ટ્વીટ કરીને આ પ્રશ્ન છે એ માર્ચ 2020ની અંદર પૂછેલો છે કે બજાર પદ્ધતિની અંદર એવો સીધો ઉલ્લેખ નથી કર્યો, પણ જે પદ્ધતિની અંદર સરકારનો હસ્તક્ષેપ હોતો નથી એ પદ્ધતિના લાભ અને ગેરલાભ જણાવો. વિદ્યાર્થી મિત્રો આવી રીતના કોઈ પણ એક સેન્ટેન્સ લઈ અને પ્રશ્ન છે એ બોર્ડ મૂકી શકે છે, એટલે આપણે યાદ રાખવાનું કે જે ટોપિક ભણીએ છીએ એમની અંદરના ટોપિકના શબ્દો આપણને યાદ રહેવા જોઈએ. બજાર પદ્ધતિના લક્ષણો, બજાર પદ્ધતિના લાભ, બજાર પદ્ધતિના ગેરલાભ આપણા માટે આઈએમપી પ્રશ્ન છે, તમે નોંધ કરી લેશો. બજાર પદ્ધતિના લાભની અંદર આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. વ્યક્તિ પોતે સ્વતંત્ર છે, પોતે પોતાની રીતે જે કાંઈ વસ્તુનું ઉત્પાદન કરે છે એ વસ્તુ પોતે સ્વતંત્ર રીતે એનું વેચાણ પણ કરી શકે છે. ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. જે કાંઈ બજાર પદ્ધતિની અંદર એને વસ્તુ ઉત્પાદન કરેલી છે એ વસ્તુ ઉત્પાદન કરેલી છે એનો ઉપયોગ પણ આપણે મહત્તમ કરીએ છીએ. કારણ કે આપણે જે વસ્તુની જરૂરિયાત છે એ વસ્તુ તો આપણે લેવા માટે બજારની અંદર જવું જ પડે છે. પછી મહત્તમ ઉત્પાદન હાંસલ પણ એટલે કે પ્રાપ્ત પણ કરી શકાય છે. હાંસલ શબ્દ છે એનો મીનિંગ આપણે સમજશું, પ્રાપ્ત કરવું. અર્થતંત્રની અંદર સતત સતત નવા સંશોધનો થતા રહે છે જેના કારણે આર્થિક વિકાસને ગતિ મળે છે. દેશની અંદર આપણે જોઈએ છીએ કે કંઈક ને કંઈક નવું નવું સંશોધન થયા કરે છે, જેની પરિણામે દેશનો આર્થિક વિકાસ જે છે એ ખૂબ ઝડપી બને છે. જેમ જેમ વસ્તુ ટેકનોલોજી આવતી જાય છે તેમ તેમ વસ્તુનું ઉત્પાદન છે એમાં પણ નવીનતા આપણે
જોઈ શકીએ છીએ. સ્પર્ધાના કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે. બજારની અંદર હરીફાઈ છે, સ્પર્ધા છે, એટલે શું થશે કે વસ્તુ છે એની ગુણવત્તા સારી બનાવવી પડે. જો વસ્તુની સારી ગુણવત્તા ન હોય તો ગ્રાહક બીજી વખત બજારની અંદર કોઈ વસ્તુ ખરીદતા પહેલા વિચાર કરશે કે આ વસ્તુ છે એ સારી છે નહીં. પરિણામે બજાર પદ્ધતિની અંદર સ્પર્ધાના કારણે શું બનશે તો કે વસ્તુની ગુણવત્તા છે એ સર્વ શ્રેષ્ઠ બને છે. બરોબર વિદ્યાર્થી મિત્રો, ફરી વખત એક વખત તમને રિવિઝન કરાવીએ તો બજાર પદ્ધતિના લાભોની અંદર વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. બજાર પદ્ધતિની અંદર વ્યક્તિ પોતે સ્વતંત્ર છે. બીજું કે ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. જે કાંઈ ઉત્પાદનના સાધનો છે એ સાધનોનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ, કારણ કે ઉત્પાદનના સાધનો વગર તો આપણે બજાર પદ્ધતિની અંદર આપણા ઉદ્યોગ છે એને ટકાવી રાખવા માટે શું કર્યું છે તો કે અર્થતંત્રની અંદર જેમ જેમ નવા નવા સંશોધનો થતા જાય છે તેમ તેમ આર્થિક વિકાસ છે એ વધતો રહે છે. અર્થતંત્રની અંદર ટેકનોલોજી આવવાના પરિણામે આજે ઘણું બધું નવું નવું સંશોધન થતું રહે છે અને પરિણામે આપણા દેશનો આર્થિક વિકાસ જે છે એ ઝડપી બને છે. બજાર પદ્ધતિની અંદર સ્પર્ધા હોવાના કારણે આપણી વસ્તુની ગુણવત્તા જે છે એ ગુણવત્તા શ્રેષ્ઠ બને છે. આ બજાર પદ્ધતિના આપણે લાભો જોયા, પણ એ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો બજાર પદ્ધતિની મર્યાદાઓ પૂછે, ખામીઓ પૂછે કે એના ગેરલાભ પૂછે. ત્રણેય વસ્તુ જે છે એ એક જ છે, પ્રશ્નનો જવાબ એક જ આવશે. ઘણી વખત તમને પૂછે કે બજાર પદ્ધતિની ખામીઓ જણાવો અથવા બજાર પદ્ધતિની મર્યાદાઓ જણાવો અથવા બજાર પદ્ધતિના ગેરલાભ જણાવો. પ્રશ્ન તમને અલગ અલગ પૂછે અને મેં તમને ત્રણ ટોપિક લખી દીધા છે, એમની મર્યાદાઓ પણ છે, એમની ખામીઓ છે, એમના ગેરલાભો પણ છે. વિદ્યાર્થી મિત્રો આપણે ગેરલાભ જોઈએ કે બજાર પદ્ધતિની અંદર આપણને લાભ તો થાય છે પણ હંમેશા સિક્કાની બે બાજુ હોય છે, એક બાજુ લાભ હોય તો બીજી બાજુ ગેરલાભ પણ હોય છે. તો બજાર પદ્ધતિની અંદર જે લાભ થાય છે એની અંદર કેટલાક ગેરલાભો અથવા કેટલીક ખામીઓ અથવા તો કેટલીક મર્યાદાઓ આપણને જોવા મળે છે. એમાં તમને પાંચ ટોપિક એ આપેલા છે. એમાં પહેલો છે કે નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે, જ્યારે પ્રાથમિક વસ્તુઓ જે છે આપણી જીવન જરૂરિયાત જે વસ્તુઓ છે એમનું ઉત્પાદન ઘટે છે. નફો જેટલો મળશે એટલી વસ્તુનું ઉત્પાદન કરશે સ્વાભાવિક છે. તો નફો વધવાના કારણે શું થાય છે બજારની અંદર તો કે બજારની અંદર સૌથી વધારે મોજશોખની વસ્તુઓ છે એનું ઉત્પાદન વધે છે, જ્યારે આપણી જે પ્રાથમિક જરૂરિયાતો જે છે એ જરૂરિયાતોમાં ઘણું બધું ઉત્પાદનમાં ઘટાડો આપણને જોવા મળે છે. આ એક પણ આપણે ખામી ગણાવી શકીએ. બીજી છે રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે. હવે બજાર છે સંપૂર્ણપણે મુક્ત છે એટલા માટે એમાં રાજ્યની કોઈ ભૂમિકા નથી. પરિણામે શું થાય છે કે આપણી જે કુદરતી સંપત્તિ છે દુર્વ્યય એટલે કે એમનો બગાડ થાય છે, એનો નાશ થાય છે. આપણને કુદરતે ઘણી બધી સંપત્તિ આપેલી છે એમાંથી આપણે ઘણો બધો કાચો માલ પ્રાપ્ત કરીએ છીએ, પરંતુ બજારો સંપૂર્ણપણે મુક્ત છે, રાજ્યની કોઈ દખલગીરી નથી. પરિણામે આપણી કુદરતી સંપત્તિ છે એનો નાશ પણ થાય છે. ત્રીજું છે ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાને કારણે ગ્રાહકોનું શોષણ થાય છે. સૌથી મહત્વનો મુદ્દો એ કે બજારની અંદર જ્યારે ગ્રાહક વસ્તુ ખરીદવા જાય છે ત્યારે ગ્રાહક છે એ વસ્તુથી અજાણ છે અથવા તો નિરક્ષર છે, એને પૂરતું જ્ઞાન નથી, ત્યારે આવા વ્યક્તિઓનું શોષણ સૌથી વધારે બજારની અંદર થાય છે. ઘણી વખત આપણે બજારમાં ખરીદી કરવા ગયા હોય તો આપણે સાથે બીજા વ્યક્તિ હોય તો એને વાંચતા ન આવડતું હોય તો દુકાનદાર જે એને ભાવ કહેશે એ ભાવની અંદર એ રકઝક કરશે અને પછી એને લાગશે કે 50 રૂપિયા દુકાનદારે ઓછા કર્યા મેં વસ્તુની ખરીદી કરી, પણ ખરેખર દુકાનદાર જે છે એ દુકાનદાર પોતાના નફાના આધારે જ વેચાણ કરતા હોય છે. બરોબર. પછીનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો ચોથો મુદ્દો આપણો કે સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતામાં વધારો થાય છે. બહુ મહત્વનો મુદ્દો, સંપત્તિ અને આવક આ બંનેનું કેન્દ્રીકરણ થઈ ગયું, કારણ કે મોજશોખની વસ્તુઓ વધશે
એટલે એ ઉદ્યોગ છે કરનાર વ્યક્તિઓ છે અને આવક વધશે પરિણામ શું થશે તો કે આપણી જે જીવન જરૂરિયાત પ્રાથમિક ચીજ વસ્તુઓ છે એનું ઉત્પાદન ઘટશે એટલે આવકની શું થઈ ગઈ અસમાનતા મોટા મોટા ઉદ્યોગો જે છે શ્રીમંત વર્ગના જે લોકો છે એની પાસે આવકનો સ્ત્રોત વધી જશે પણ જ્યારે ગરીબી રેખા નીચે જીવતા વ્યક્તિઓ છે એને પોતાની જીવનને ટકાવી રાખવા માટે પોતાની જીવનશૈલીને પોતાનું જીવન ધોરણ છે એને ઊંચું લાવવાનો પ્રયત્ન તો નહીં કરે પણ એને ટકાવી રાખવા માટે જે પ્રાથમિક જરૂરિયાતો છે કપડા અનાજ રહેઠાણ આરોગ્ય શિક્ષણ એ પણ એ પૂરતા પ્રમાણની અંદર સંતોષી શકતા નથી પરિણામે આવક જે છે એ આવક શ્રીમંત લોકો પાસે વધતી જાય છે અને ગરીબ છે એ વધારે ને વધારે ગરીબ બનતો જાય છે આપણે આગળના ટોપિકમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ એ આ એક ગેરફાયદો પણ થઈ શકે છે પાંચમું છે ઇજારાશાહી આર્થિક અસ્થિરતા અને મજૂરોનું શોષણ આ પણ ભય છે ઓરે છે ઇજારાશાહી વિદ્યાર્થી મિત્રો શબ્દ તમારા માટે નવો છે ઇજારાશાહી એટલે શું તમને ઉદાહરણ આપું કે કોઈ પણ એક પેઢી છે એ પેઢી પોતાનો જે નામ છે નોંધાવેલું છે રજીસ્ટ્રેશન કરાવેલું હોય છે એ પેઢીનું નામ દાખલા તરીકે ભગવાનજી સામળદાસ ગાંધી આ એક પેઢીનું નામ છે આ પેઢી જે વસ્તુ ઉત્પાદન કરે છે એ પેઢીના વસ્તુના ઉત્પાદનની અંદર એવી જ વસ્તુ છે બીજી કોઈ વ્યક્તિ બનાવી શકતી નથી અને પોતે વેચાણ પણ કરી શકતી નથી તો આવી જે પદ્ધતિઓ છે એના પરિણામે શું થશે કે એ ઇજારો એની પાસે રહેશે એ વ્યક્તિએ વેચાણ કરેલું છે પોતાનું ઉત્પાદન બનાવેલું છે ઉત્પાદન કરીને વેચાણ કરે છે ઇજારો એના પાસે રહે છે એ એવી વસ્તુને વેચાણ કરતી હોય કે જેની માંગ પણ બજારમાં વધારે હોય એટલે ઇજારાશાહી રહે છે આર્થિક અસ્થિરતા એટલે કે આવકની અંદર પણ અસમાનતા રહે છે અને ખાસ કરીને મજૂર લોકો જે હોય છે એનું શોષણ થાય છે બરોબર વિદ્યાર્થી મિત્રો આ એમના હતા બજાર પદ્ધતિના અથવા બજાર તંત્રની ખામીઓ અથવા એમના ગેરલાભ અથવા એમની મર્યાદાઓ ફરી વખત આપણે એક નજર કરીએ તો એમની અંદર બજાર પદ્ધતિના ખામીની અંદર જોઈએ તો નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન છે કેવું થાય છે બોલો હા મોજશોખની ઉત્પાદનનું છે એ વધે છે જ્યારે પ્રાથમિક જરૂરિયાત છે એનું ઉત્પાદન આપણે ઘટાડો જોવા મળે છે પરિણામે આ બજાર પદ્ધતિનો એક ગેરલાભ ગણાવી શકાય બીજું છે કે સંપત્તિ અને આવકની કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતામાં પણ વધારો થાય છે બધા જ ઉદ્યોગો છે એની આવક સરખી હોતી નથી બધા જ વ્યક્તિઓ જે છે રોજગારી મેળવે છે તો એમાં આવક સ્ત્રોત બધાને અલગ અલગ છે કોઈ કુટુંબની અંદર બે સભ્યો હોય તો એને બેની આવક છે એ આવે છતાં પણ કુટુંબનું ભરણ પોષણ ન થતું હોય જ્યારે શ્રીમંત વર્ગની આવક છે એ વધી જતી હોય છે પરિણામે આવક અને સંપત્તિ નું કેન્દ્રકરણ થવાથી આવકની અસમાનતામાં વધારો થાય છે ગ્રાહકોને બજાર વિશેની અજ્ઞાનતા હોવાના પરિણામે ગ્રાહકોનું શોષણ સૌથી વધારે બજાર પદ્ધતિની અંદર થતું હોય છે કારણ કે ગ્રાહક છે એ બધા જ ગ્રાહકો સરખા નથી હોતા આપણા દેશની અંદર ઘણા બધા વ્યક્તિઓ નિરક્ષર પણ છે જેના પરિણામે એવા નિરક્ષર વ્યક્તિઓનું છે શોષણ વધારે થતું હોય છે પછીનો મુદ્દો છે કે ગ્રાહકોની બજાર સોરી રાજ્યની કોઈ નીતિ વિશે ભૂમિકા ન હોવાના પરિણામે કુદરતી સંપત્તિનો દુર્વ્યય એટલે કે નાશ થાય છે કોઈ પણ બજારની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પોતાનો ઉદ્યોગ સ્થાપી શકે છે એ સંપૂર્ણપણે મુક્ત છે એમની અંદર રાજ્યની કોઈ જાતની દખલગીરી નથી હસ્તક્ષેપ નથી સરકારની કોઈ ભૂમિકા નથી પરિણામે એમાં કુદરતી સંપત્તિ જે આપે છે એનો ઘણો બધો નાશ થતો હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કર્યો બજાર પદ્ધતિના લાભો એના ગેરલાભો અને બજાર પદ્ધતિના લક્ષણો હું આશા રાખું કે તમને આ ત્રણેય ટોપિક છે વ્યવસ્થિત સમજાઈ ગયા હશે એના પછી આપણો ટોપિક છે સમાજવાદી પદ્ધતિ એકદમ બજાર પદ્ધતિની વિરોધી પદ્ધતિ છે એટલે તમને ક્યારેક પ્રશ્ન પૂછી શકે છે કે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિનો તફાવત સમજાવો હવે સમાજવાદી પદ્ધતિ જે છે એ બજાર પદ્ધતિની નિષ્ફળતામાંથી જ એને મળેલી ખામીઓની અંદરથી જ ઉદ્ભવ પામેલી છે રશિયા અને ચીન જેવા દેશોએ આ પદ્ધતિ અપનાવી અને ઝડપથી આર્થિક વિકાસ છે એ પ્રાપ્ત કરેલો છે તો સમાજવાદી પદ્ધતિની અંદર વિદ્યાર્થી મિત્રો
અન્ડરલાઈન કરજો, કારણ કે તમારો તફાવત જે છે એ બંને સામસામે લખવાનો આવે તો બજાર પદ્ધતિની સામે જ આપણે શું લખશું, સમાજવાદી પદ્ધતિ. તો સમાજવાદી પદ્ધતિની અંદર એ બંને એકબીજાથી તદ્દન વિરોધી છે. આ તમારો પહેલો મુદ્દો લખાઈ ગયો. બીજો આવશે કે સમાજવાદી પદ્ધતિની અંદર બધા જ આર્થિક નિર્ણયો જે છે એ કોના દ્વારા લેવામાં આવે છે, રાજ્ય દ્વારા લેવામાં આવે છે. જ્યારે બજાર પદ્ધતિની અંદર શું બનશે કે બધા જ નિર્ણયો છે વ્યક્તિ પોતે લઈ શકે છે, કારણ કે સ્વતંત્ર છે. પછી છે કે ઉત્પાદનના સાધનોની ફાળવણી જ્યારે બજાર પદ્ધતિની અંદર મુક્ત હોય છે, સમાજવાદી પદ્ધતિની અંદર બજાર પદ્ધતિ જે છે એમાં ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની પોતાની હોય છે. સમાજવાદી પદ્ધતિની અંદર જે કાંઈ આર્થિક નિર્ણયો લેવાના હોય છે એ પણ રાજ્ય દ્વારા જ લેવામાં આવે છે. આ સમગ્ર પદ્ધતિનો સંચાલન છે એ રાજ્યતંત્ર દ્વારા કરવામાં આવે છે. એટલે એમની અંદર કોઈ પણ વ્યક્તિ ખાનગી પેઢી છે એનો સમાવેશ થાય તો એને ખાનગી પેઢીને સંયુક્ત રીતે કરવો પડે છે, કારણ કે એમાં જે કઈ નિર્ણયો લેવાના છે એ રાજ્ય સરકાર લે છે. ઉત્પાદનની અંદર મૂડીરોકાણ કરે, સાધનોની ફાળવણી હોય, ઉત્પાદનની વેચણી હોય, તે આ બધું જ જે છે એ સમાજની જરૂરિયાતને અનુલક્ષીને કરવામાં આવતું હોય છે. રાજ્યતંત્ર જે કઈ નિર્ણય લે છે એ કોના આધારે લેશે, તો કે રાજ્યની અંદર સમાજના વર્ગને કઈ કઈ જરૂરિયાતો આવશ્યક છે એના આધારે લેવામાં આવે છે. સમાજવાદી પદ્ધતિની અંદર કેન્દ્રના સ્થાને નફો નહીં પણ સમગ્ર સમાજનું કલ્યાણ રહેલું હોય છે. કારણ કે બજાર પદ્ધતિની અંદર શું હોય છે, કેન્દ્રના સ્થાને નફો હોય છે, પણ સમાજવાદી પદ્ધતિની અંદર કેન્દ્રના સ્થાને નફો નહીં પણ સમગ્ર સમાજનું કલ્યાણ છે એ હોય છે. ચીજવસ્તુઓનું ઉત્પાદન અને ભાવો જે છે એ રાજ્ય દ્વારા નક્કી કરવામાં આવેલા હોય છે. જ્યારે બજાર પદ્ધતિની અંદર શું હતું, ચીજવસ્તુઓની અંદર ભાવતંત્ર દ્વારા આર્થિક નિર્ણયો છે એ લેવામાં હોય છે, આવતા હોય છે, કારણ કે વ્યક્તિ બજાર પદ્ધતિની અંદર સંપૂર્ણપણે મુક્ત છે. જ્યારે સમાજવાદી પદ્ધતિની અંદર જે કાંઈ ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે એના જે ભાવ છે એ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવતા હોય છે. અને રાજ્ય સરકાર જે ઉત્પાદનનો નક્કી કરેલો છે લક્ષ્યાંક એને સિદ્ધ કરવા માટેની જવાબદારી પણ રાજ્ય સરકારની હોય છે. અને એ બધા રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કારખાનાઓની અંદર બધા જ નિર્ણયો છે એ રાજ્ય સરકાર લે છે. જે કોઈ ટેન્ડર છે એ બહાર પડતા હોય વિદ્યાર્થી મિત્રો, તો એમની અંદર આપણે જોઈએ છીએ કે ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી જાહેરાતો પડતી હોય છે. દાખલા તરીકે ઉદાહરણ તમને આપું કે આપણો જે નેશનલ હાઈવે છે એ નેશનલ હાઈવે બનાવવાની કામગીરી છે, તો એ નેશનલ હાઈવે બનાવવાની કામગીરી છે વ્યક્તિ એકલાને નથી હોતી, એ સરકાર બહાર પાડે છે એના ટેન્ડરો, અને એમની અંદર ટેન્ડર ભરાયા પછી જે કંપનીને આપેલ હોય છે એ કંપનીએ રાજ્ય સરકાર જે નક્કી કરેલો સમય છે એ સમયની અંદર જ એને એ કામ છે પૂરું પાડવામાં આવતું હોય છે. એવી જ રીતના કોઈ પણ નિર્ણય જે છે એ રાજ્ય સરકાર દ્વારા લે છે અને એની અંદર જે ઉત્પાદન મેળવું છે રાજ્ય સરકારને એમના કારખાનાની માલિકી રાજ્ય સરકારની સંયુક્ત હોય છે. શ્રમિકોને તેમની ક્ષમતા મુજબ વેતન પણ ચૂકવવામાં આવતું હોય છે અને એ પ્રમાણેમાંથી કામ લેવામાં આવતું હોય છે. જે કોઈ વ્યક્તિ કારખાનાઓ જે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત છે એની અંદર કામ કરે છે એ લોકોને કામના બદલામાં વેતન ચૂકવવામાં આવે છે, પણ કામ રાજ્ય સરકારે નક્કી કરેલું હોય છે એ પ્રમાણે એમને કરવાનું હોય છે. ફરીથી આપણે સમાજવાદી પદ્ધતિની અંદર એક નજર કરીએ તો વિદ્યાર્થી મિત્રો, બજાર પદ્ધતિની અંદર અનેક ખામીઓ અને નિષ્ફળતાના પરિણામે સમાજવાદી પદ્ધતિનો ઉદ્ભવ થયો. આ રશિયા અને ચીન જેવા દેશોએ આ પદ્ધતિ અપનાવી અને પોતાનો આર્થિક વિકાસ છે એ વધારે સારી રીતે પ્રાપ્ત કરી શક્યા છે. સમાજવાદી પદ્ધતિ એ બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી છે. સમાજવાદી પદ્ધતિની અંદરના આર્થિક નિર્ણયો જે છે એ બધા જ આર્થિક નિર્ણયો રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે છે. સમાજવાદી પદ્ધતિની અંદર ઉત્પાદનના સાધનોની ફાળવણી જે છે એ પણ રાજ્યના માલિકીની હોય છે. આ પદ્ધતિની અંદર એટલે કે સમાજવાદી પદ્ધતિની અંદર સમગ્ર પદ્ધતિનું સંચાલન રાજ્ય દ્વારા થાય છે. એમનું ઉત્પાદન, મૂડીરોકાણ કે સાધનોની ફાળવણી હોય કે ઉત્પાદનના વેચણીની
વેચાઈ વગેરેની જે સમાજની જરૂરિયાતો છે એ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતું હોય છે। બજાર પદ્ધતિના કેન્દ્રના સ્થાનમાં નફો નહીં પણ સમાજનું હિત રહેલું હોય છે। ચીજ વસ્તુઓનું ઉત્પાદન જે છે એ ચીજ વસ્તુઓના ઉત્પાદનની અંદર ભાવ જે છે એ રાજ્ય દ્વારા નક્કી કરવામાં આવેલા હોય છે અને રાજ્યએ નક્કી કરેલા ઉત્પાદન જે છે એ ઉત્પાદનને સિદ્ધ કરવા માટે જે તે જવાબદારી રાજ્ય સરકારની અને એની સાથે સંચાલિત કારખાનેદારોની હોય છે કે જે વ્યક્તિએ જે કારખાનાની અંદર રાજ્ય સરકાર દ્વારા ઉત્પાદન કરવાનો આપેલો માલ જે છે બનાવવાનો છે એ માલ એને એ સમયની અંદર બનાવી અને એને પાછો પરત કરવાનો હોય છે। ખેતી સિવાય પણ રાજ્યની માલિકી હોય છે। ખેતી જે છે એ ખેતીની અંદર પણ રાજ્ય સરકાર દ્વારા પોતે જે અમુક જમીનો જે છે સરકાર હસ્તકની એમની અંદર પણ એ ઉત્પાદન લેવડાવતા હોય છે પણ માલિકી કોની હોય છે રાજ્યની હોય છે। શ્રમિકો એટલે કે મજૂરો દ્વારા એમની અંદર કામ કરાવી અને વેતન એમને ચૂકવવામાં આવે છે અને જે કાંઈ કામ જે છે એ કામ રાજ્ય સરકાર જે કાંઈ નિર્ણય લે છે એના આધારે કરવામાં આવતું હોય છે। આ તમારું હતું સમાજવાદી પદ્ધતિ। તો હું આશા રાખું વિદ્યાર્થી મિત્રો કે આજે આપણે બે ટોપિક જોઈ લીધા, એક બજાર પદ્ધતિ અને બીજી છે સમાજવાદી પદ્ધતિ। બજાર પદ્ધતિની અંદર આપણે બધા લક્ષણો લાભો ગેરલાભો અથવા ખામી અથવા મર્યાદાનો અભ્યાસ કર્યો। જો કોઈ તમને પ્રશ્નની અંદર મૂંઝવણ થાય તો આપ મને 4 થી 5ની વચ્ચે કોલ કરીને પૂછી શકો છો। ઘરમાં રહો, સ્વસ્થ રહો, અસ્તુ, જય મામાદેવ।